આજે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે મૂડી તાલુકાના સરા ગામે રાજુભાઈ સોલંકી દ્વારા ઉનાળો હાલ આવી રહ્યો છે ત્યારે સરા ગામે દલિત સમાજનું જે સ્મશાન આવેલું છે ત્યાં મોટા પ્રમાણમાં જાળવાનું વાવેતર કરવામાં આવ્યું છે ને નાના મોટા પંખીઓ અહીં આવી તા હોવાથી ચકલીઓ માટે દાણ અને પાણીની વ્યવસ્થા રોજ સવારે રાજુભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી રહી છે યુવાનો સાથે મળીને એક અનોખી પહેલ કરવામાં આવી છે જે માનવતાથી મહેરબાન જે વિશ્વ ચકલી દિવસ હોય ત્યારે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સમગ્ર દેશ અને રાજ્યભરમાં જ્યાં જ્યાં પડતર જમીન હોય અને જ્યાં જ્યાં બોર હોય અથવા તો જે પણ જગ્યાએ વૃક્ષારોપણ કર્યું હોય ત્યાં પાણીના કુંડ મૂકવામાં આવે જેને કારણે પશુ પક્ષી અને પંખીઓને પણ પાણી મળી રહે ગુજરાતમાં આવી કોઈ યોજના એવી નથી કે પક્ષી બચાવો કે ચકલી બચાવો યોજના થકી લોકો ત્યાં સુધી પહોંચી શકે સરકાર દ્વારા યોજનાનો વિકાસ કરવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા જ્યાં જ્યાં જંગલો છે ત્યાં પાણીને માટે વ્યવસ્થા કરવામાં આવે ત્યાં હવાળા બનાવવામાં આવે તો વૃક્ષો પર બેસી અને ચકલીઓને સાથે સાથે પશુ પંખી અને પક્ષી અને પ્રાણીઓને પણ પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ પરંતુ આઝાદીના અમૃતકાળ ભારતના લોકો માટે ભારતીયો માટે થઈ રહ્યો છે પરંતુ પશુ પક્ષી પંખી અને જાનવર અને પ્રાણીઓ માટે કોણ વિચારશે તે જોવાનું રહ્યું કે જે રખડતા છે જે જંગલમાં ફરે છે જે આકાશમાં ઉડે છે તેને બચાવવાનો પ્રયાસ કોણ કરશે તે જોવાનું રહ્યું હાલમાં તો ક્યાંક ક્યાંક માણસોની માનવતા મહેકતી હોય છે કે જેઓએ આ વ્યવસ્થા કરતા હોય છે અને સુંદર ઉદાહરણ પૂરું પાડતા હોય છે પરંતુ મોટી સંખ્યામાં સરકાર દ્વારા યોજના જાહેર કરી સરકાર દ્વારા ફોરેસ્ટ વિભાગના જંગલોની અંદર વૃક્ષારોપણ કરી અને દરેક જંગલોની અંદર પાણીની વ્યવસ્થા કરવામાં આવે કે જ્યાં કુંડ મૂકવામાં આવે સાથે સાથે પાણીની ટાંકીઓ મૂકવામાં આવે અને હવાળા પણ મૂકવામાં આવશે તો આવનાર સમયમાં વધુ પશુ પંખી પક્ષી અને પ્રાણીઓ માટે પીવાના પાણી મળી રહેશે નહીંતર આવનાર સમયમાં પીવાના પાણીથી મોતને ભેટનાર પશુ પક્ષી પંખી અને પ્રાણીઓની સંખ્યામાં સતત વધારો થાય તો નવાય નહીં નમસ્કાર મિત્રો મારી એક રજૂઆત છે હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે નાના પક્ષી આવે તો તમે આ એક કુંડામાં પાણી ભરી થોડાક દાણા નાખી અને આ સેવા કરો આ સેવા એ છે ને કોઈથી તમને નિષ્ફળ નથી આજે ગમે રૂપમાં તમને દહી રહેશે